ઉદાહરણ 3. યુરેનિયમના ખનિજના એક નમૂનામાંથી આલ્ફા કણો 9.3×10⁵ ડિકેસ પર એસના દરથી ઉત્સર્જાય છે. આ આલ્ફા કણો U235માંથી ઉત્સર્જાય છે. જો યુરેનિયમના ઉપર્યુક્ત નમૂનામાં 0.72% U235 હોય તો ખનિજના આ નમૂનાનું દળ શોધો. U235નું અર્ધ આયુ 7.04×10⁸ યર છે. 1 યર ઇઝ ઇક્વલ ટુ 3.16×10⁷ સેકન્ડ. ઉકેલ. U235 માટે એક્ટિવિટી dN/dt ઇઝ ઇક્વલ ટુ 9.3×10⁵ આપેલ છે. હવે dN/dt ઇઝ ઇક્વલ ટુ λN, ઋણ નિશાની અવગણતા. અહીં N ઇઝ ઇક્વલ ટુ આપેલ નમૂનામાં U235ના પરમાણુઓની સંખ્યા. માટે dN/dt ઇઝ ઇક્વલ ટુ 0.693/torque½×N. માટે N ઇઝ ઇક્વલ ટુ dN/dt×torque½/0.693 ઇઝ ઇક્વલ ટુ 9.3×10⁵ × 7.04×10⁷ × 3.16×10⁷ 0.693. કારણ 1 યર ઇઝ ઇક્વલ ટુ 3.16×10⁷ સેકન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ 3.0×10⁻². હવે 235G યુરેનિયમ એટલે કે U235માં એવોગેડ્રો અંક જેટલા એટલે કે 6.02×10⁻²³ પરમાણુઓ હોય છે. આ હકીકત પરથી U235ના 3.0×10⁻²² પરમાણુઓનું દળ ઇઝ ઇક્વલ ટુ 3.0×10⁻²² × 235/6.02×10⁻²³ approximately equals to 12 gram. હવે U235નું પ્રમાણ 0.72% છે. આથી 100G ખનિજમાં 0.72G U235 હોય છે. એટલે કે U235 જો 0.72G હોય તો ખનિજનું દળ 100G હોય. આ હકીકતનો ઉપયોગ કરતા ખનિજનું દળ 0.72 × 100 તો 12 કેટલું? માટે ખનિજનું દળ ઇઝ ઇક્વલ ટુ 12×100/0.72 ઇઝ ઇક્વલ ટુ 1,666 gram, approximately equals to 1.6 kilogram.